બિગ બજારમાંથી શાકભાજી અને ફ્રૂટ્સની ખરીદી કરો છો તો ચોંકી જવાના છો, કારણ કે રાજકોટના બિગ બજારમાંથી મળી આવ્યા છે સડેલા શાકભાજી અને ફળફળાદી. બિગ બજારમાં આરોગ્ય વિભાગે રેડ પાડી હતી જેમાં સડેલા શાકભાજી અને ફ્રૂટ્સ મળી આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કેળા, મોસંબી સહિતના સડેલા ફ્રૂટ્સ હાથ લાગ્યા હતા જેનો નાશ કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગે બિગ બજારને નોટિસ પણ ફટકારી છે. બિગ બજારમાં આ રીતે સડેલા શાકભાજી અને ફ્રૂટ્સ વેચાણ માટે મુકાયેલા હતા. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. મોહિત, હાલમાં શું કાર્યવાહી? ચિરાગ, નામબડે દર્શન છોટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બિગ બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, તો તેમાં કેટલાક શાકભાજી અને ફ્રૂટ છે તે સડેલી હાલતમાં જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે સડેલા ફ્રૂટ અને શાકભાજી છે તેના જથ્થાનો નાશ કર્યો છે અને બિગ બજારને નોટિસ પણ આપવામાં આવી છે કે કયા કારણોસર તેઓ આ સડેલા ફ્રૂટ રાખતા હતા અને તેના વિરુદ્ધ શા માટે કાર્યવાહી ન કરવી જોઈએ. આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે અને આગળ આ પ્રકારની કાર્યવાહી ન થાય તે માટે દંડાત્મક કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે બિગ બજારમાં જે બલ્કમાં જે શાકભાજી અને ફ્રૂટ આવતા હોય છે અને તેવા સમયે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે રીતે શાકભાજીમાં જે અખાદ્ય જથ્થો છે ત્યાં રાખવામાં આવતો હતો તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી, ધન્યવાદ મોહિત. તો રાજકોટ બિગ બજારની ઘટના કે જ્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું અને તેમાં સડેલા શાકભાજી અને ફ્રૂટ્સ મળી આવ્યા છે, તમામનો નાશ કરવાની સાથોસાથ બિગ બજારને હવે દંડાત્મક કાર્યવાહીથી પસાર થવું પડશે.